વિગતવાર સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની 74 નગરપાલિકામાં ચૂંટણી યોજાયા બાદ આજે સવારથી હાથ ધરાયેલી મતગણતરીમાં પરિણામો જાહેર થવા માંડ્યા છે. કુલ 74 નગરપાલિકામાંથી બીજેપી 44માં અને કોંગ્રેસ 27 પર તથા અન્ય 4 પાલિકામાં આગળ ચાલી રહ્યા છે. આજે રાજ્યની 74 નગરપાલિકાઓના ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી 74 નગરપાલિકાઓ પૈકી 44માં ભાજપ આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ 27 અને અન્ય 4 નગરપાલિકામાં આગળ ચાલી રહ્યા છે. જ્યારે જાફરાબાદ નગરપાલિકા પહેલાથી જ બિનહરીફ ભાજપના ખાતામાં ગયેલ છે. પાટણ જિલ્લામાં 3 નગરપાલિકા પૈકી ચાણસમા અને હારીજ નગરપાલિકા પર ભાજપનો વિજય થયો છે, જ્યારે રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન એવા વડનગરમાં 28માંથી 27 બેઠકો જીતીને ભાજપે સપાટો બોલાવ્યો છે. બનાસકાંઠાની થરાદ નગરપાલિકામાં અપેક્સ કિંગ મેકર ભૂમિકામાં આવી ગયા છે. કુલ 28 બેઠકો પૈકી બહુમત માટે 15 બેઠકોનો આંકડો એક પણ પક્ષને મળ્યો નથી. અહીં ભાજપ 12, કોંગ્રેસ 12 અને અપક્ષ 4 બેઠકો પર વિજેતા બન્યું છે, જેથી હવે અપક્ષના સભ્યોની મદદથી સત્તા મળશે. જ્યારે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસે 24 બેઠકો સાથે સત્તા કબજે કરી છે. હળવદમાં 18 બેઠકો સાથે ભાજપનો વિજય થયો છે તો દ્વારકામાં 25 બેઠકો સાથે ભાજપે સત્તા મેળવી છે, જ્યારે હળવદમાં 18 બેઠકો સાથે ભાજપનો વિજય થયો છે. સાણંદ નગરપાલિકામાં 16 બેઠકો પર ભાજપ જીત્યું છે તો છોટાઉદેપુરમાં પૂર્વ મંત્રી નારણ રાઠવાના પુત્ર અને પત્ની બંનેની હાર થઈ છે, જ્યારે સાબરકાંઠાના ઈડરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. અમરેલી જિલ્લાના લાઠી, જાફરાબાદ અને લલાલામાં ભાજપનો વિજય થયો છે, ત્યારે રાજુલા નગરપાલિકામાં કોંગ્રેસ વિજેતા બન્યું છે. જોકે એકંદરે કોંગ્રેસ ભાજપ પાસેથી અનેક નગરપાલિકાઓને છીનવામાં સફળ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.